से ना रुके हम, बरसी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम। नमस्कार विद्यार्थी मित्रों, हूँ पीयूष दवे, श्री सनफ्लावर विद्यालय खोड़ियाद में आपनों हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण 12 नी अंदर यूनिट 2 जे अनफॉर्गेटेबल वर्ल्ड डिज़नी एना विषे चर्चा करवानी छे। विद्यार्थी मित्रों, आपणे आनी अगाउना लेक्चर में पण आपणे आना विषे चर्चा करी हती अने लास्ट में पेज नंबर 13 में जे फर्स्ट पेरेग्राफ छे लेफ्ट साइड त्यां सुधी कम्प्लीट करेली। जनरली एमां सुधी आपणे ऊपर सेली चर्चा करेली, एमां शुं आव्युं हतुं के वर्ल्ड हमेशा बधाना ओपिनियननुं महत्व आपता हता, बधाना ओपिनियन जाणता हता। मानो कि कोई नवो प्रोजेक्ट शुरू करवा जई रह्या होय तो दरेके दरेक व्यक्तिनुं ओपिनियन जाणता, ओपिनियन मानता, परंतु एंड में ज्यारे डिसिजन लेवानुं आवे तो फाइनली डिसिजन एमने पोते जे लीधेलुं छे, एमने पोते जे विचारेलुं छे ए अनक्वेश्चनेबली, એટલે કે કોઈ પણ પ્રશ્ન કર્યા વગર પોતે જ ડિસિઝન લીધેલું છે એ જ ડિસિઝન માન્ય રાખતા। હા, એમાં એમને ડિસિઝન લીધેલું છે એમાં જો એમને એવું લાગતું હતું કે કોકનું ઓપિનિયન એક્સેપ્ટ કર્યા જેવું છે તો 100% કોકનું જે ઓપિનિયન છે એક્સેપ્ટ કરતા અને પોતાનું જે ડિસિઝન એમાં થોડો ઘણો ચેન્જ કરતા, તો એમનો એક આવો નેચર હતો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એમનામાં બીજો પ્લસ પોઈન્ટ શું હતો કે હંમેશા બીજા વિદ્યાર્થી જે એના કો ક્રૂ મેમ્બર્સ છે એમનું ઓપિનિયન જાણવાનું મહત્વ રાખતા। એટલે કે માનો કે કોઈ સિરીઝ એમણે લોન્ચ કરેલી છે તો એ સિરીઝ એને અનુકૂળ નથી આવી, જસ્ટ એક્ઝામ્પલ, તો એ બધા જ ક્રૂ મેમ્બરને ભેગા કરીને પૂછતા કે આજે કાર્ટૂન સિરીઝ છે એમાં તમારા પોઈન્ટ ઓફ વ્યૂ મુજબ તમને કેવું લાગે છે। તો એ ઘણી બધી વાર એક્ઝામિન કરતા, બધાની પરીક્ષા લેતા કે બધા જ વ્યક્તિઓ પોતાનું ઓપિનિયન એક્સપ્રેસ કરે છે કે પછી નહીં, તો એમને આજે આપણે પેજ નંબર 13 જે ફર્સ્ટ પેરેગ્રાફ છે લેફ્ટ સાઈડ એમાં આપણે ઓબ્ઝર્વ કર્યું, તો આપણે જોયું હતું કે એમને એકવાર જેના ક્રૂ મેમ્બર્સ છે એમની એક્ઝામ લીધી હતી, ખાલી જોવા માગતા હતા કે કયા વ્યક્તિઓ શું કહેવા માગે છે, તો એમાં એમને નિરીક્ષણ કરીને શું જાણવા મળ્યું કે મોટા ભાગના વ્યક્તિઓ જે વોલ્ટ ડિઝનીએ જે ઓપિનિયન આપેલું હતું એમને જ સપોર્ટ કરતા હતા, પોતાનું જે ઓન થિંકિંગ છે એ એમને ક્યાંય એક્સપ્રેસ થયું હોય એવું એમને જાણવા મળ્યું હતું નહીં। અને એન્ડમાં એ પ્રોજેક્ટ ડિઝ છે એને પૂછે છે, બધા ક્રૂ મેમ્બરના આન્સરથી સેટિસ્ફેક્શન નથી મળતું, કારણ કે બધા જ વ્યક્તિ શું કહે છે કે વોલ્ટ ડિઝની તમે જે કીધું છે બરાબર છે, કોઈ પોતાનું ક્રિટિસિઝમ પોતાની જે વિચારીને આલોચના કરે એવું ક્યાંય જોવા મળતું નથી। અને એન્ડમાં એ પ્રોજેક્ટ નિષ્ઠને બતાવે, પૂછે છે કે ભાઈ આ બધાએ તો મને સર આપી દીધો, પણ જે મેં સિરીઝ બનાવી છે એમાં પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ તમારા પોઈન્ટ ઓફ વ્યૂ મુજબ શું જોવા મળે છે, તો એઝ ધ સેમ એમાં પણ એને એવું કીધું, એને એ થોડોક બીજા બધા વ્યક્તિ કરતાં થોડોક ઇન્ટેલિજન્ટ હતો, એટલે એમને એવું કીધું કે આ બધા જે બોલે છે એ હકીકતમાં થોડુંક રોંગ છે, પણ એના આન્સરથી પણ એને સંતોષ મળતો નથી। તો એન્ડમાં શું કહે છે કે એક કામ કરો તું, એટલે કે તમે જે પ્રોજેક્ટર છે ત્યાં બેસીને તમે તમારું કામ કરો, તમારે ક્રિટિસિઝમ કરવાની જરૂર નથી। તો આપણે આ લેક્ચરમાં પેજ નંબર 13 જે લેફ્ટ સાઈડ છે એનો સેકન્ડ પેરેગ્રાફ છે ત્યાંથી શરૂઆત કરી। આની પહેલાં મેં તમને શું કીધું કે આની અગાઉના લેક્ચરમાં આપણે આ ચર્ચા કરેલી હતી, તો પેજ નંબર 13 પેજ નંબર 13 ડાબી બાજુ બીજો પેરેગ્રાફ, વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ। પાછું એવું નહોતું, વોલ્ટ હંમેશા ક્રૂ મેમ્બર દ્વારા કરેલા કામ અને પોતે કરેલા કામમાં તો ઇન્વોલ્વ થતા જ, એવું હતું નહીં કે પોતે જે વિચારેલું એ કામ કોકને સોંપી દે કે ભાઈ અહીંયા આ તમારે કામ કરવાનું છે, કામ સોંપીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરીને એવું નહીં, પોતે સોંપેલા કામમાં પણ અને બીજાના જે કામ હતા એ દરેક કામમાં પોતાનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળતું હતું, એટલે કે પોતાનો સાથ સહકાર, પોતાનો ભાગીદાર, પોતે પોતાનું કન્ટ્રીબ્યુશન આપતા હતા, કારણ કે એ તો ઓનર હતા। બાયચાન્સ માનો કે પોતાના ક્રૂ મેમ્બરને કામ સોંપી દે તો પછી એની જવાબદારી પૂરી થઈ જાય છે, ખાલી કામ પૂરું થાય પછી જ એને જોવાનું હોય છે, પરંતુ એવું નહીં, વર્લ્ડ દરેકમાં એટલા માટે કહે છે હિમસેલ્ફ ઇન એવરીથિંગ, દરેક વસ્તુમાં એ પોતે પોતાની જાતને ઇન્વોલ્વ કરતા હતા। ડ્યુરિંગ ધ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ઓન ટીવી શો। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ ચલાવીએ એની પહેલાં હું તમને કહી દઉં કે એની અંદર શું આવે છે, એમાં એક્ઝેક્ટ એવું હોય છે કે એક દિવસ મિકી માઉસનો
कार्यक्रम लाइव टीवी पर आता हो तो एनो जे प्रोजेक्ट डिश है जो पॉइंटर है एट के रिप्रेजेंट करना मणस है यहाँ में पॉइंटर है पॉइंटर ने पतली एवी स्टीक दर्शा तो ये दर्शा एक साइकल साइकिल एक एक्जाम्पल आपे कि जो पोता अथवा दरेक दरेक बाड़कों की साइकल तो जयरे आ शब्द यूज करे तेरे वॉल्ट डिज़्नी पॉइंट आउट कर कहे कि दरेके दरेक बाड़कनी साइकल एवं कहवानी जरूर नहीं खाली एवं तमे शब्द यूज करो कि साइकल कारण के दरेक बाड़क नसीबदार होतु नहीं कि दरेके दरेक बाड़क पासे साइकल हो तो जयरे एनो जे प्रोजेक्ट नीस एनो जे प्रोजेक्ट नीस बतावत हो पॉइंटर साथ तो एने अधवचे अटकाने कहे कि तमे पोतानी जे साइकल है एना बदला में खाली एवं शब्द यूज करो साइकल कारण के आ वस्तु तमे कहो त्यारे एवा माणसों ने एवा बाड़कों ने नुकसान थशे एवा बाड़कों दुखी थशे कि जेनी पासे साइकल नथी तो आ एक्जाम्पल एक प्रोवाइड करे तमे जुओ ड्यूरिंग वन स्टोरी कॉन्फरन्स ऑन द मिकी माउस क्लब ऑन टीवी शो जयरे टीवी शो में जयरे लाइव कॉन्फरन्स मिकी माउस कॉन्फरन्स एट के संवाद चली रही हो तेरे द स्टोरी मेन एट के स्टोरी दर्शाता हो मेन द स्टोरी मेन पॉइंटेड इन एन पॉइंटर पतली एवी स्टीक अपने मानो कि कोई जगह तुम्हें मूवीज में जो है कि कोई जगह प्रोजेक्ट पर लैपटॉप थ्रू प्रोजेक्टर थ्रू मानो कि कोई रिफ्लेक्शन आपव हो पीछे एम जो समझाता हो तो व्यक्ति दूर उभा होना हाथ में एक पतली पॉइंटर स्टीक हो दर्शा तो एने अपने पॉइंटर तरीके ओळखशू तो जो स्टोरी मेन है पॉइंटर इन हेन्ड एना हाथ में एक पॉइंटर है वॉज आउटलिनिंग अ सिक्वेंस आउटलिनिंग अ सिक्वेंस बधीज वार्ताओं पद्धतिसरनी गोठवी एट के जयरे कोई स्टोरी कहवानी हो तो स्टोरी तमे लाइन टू लाइन आम पद्धतिसरनी स्टोरी हो तो माणसों ने इंटरेस्ट आए बायचांस मानो कि उदाहरण तरीके अपने महात्मा गांधी एसे लखीए छे तो महात्मा गांधी एसे लखवानी शुरुआत करिए तो आप सौथी पहले लखशू कि महात्मा गांधी जन्म पोरबंदर में आ तरीके थयो हतो एमने प्राइमरी एज्युकेशन अहीं लीधु तुं पछी हायर एज्युकेशन लीधु तुं पछी इंग्लैंड गया आपणे एनी जीवनगाथा स्टेप बाय स्टेप लखशू पण आपणे शुरुआत में एवं लखी कि महात्मा गांधी जन्म महात्मा गांधी मृत्यु आ तारीखे थयुं हतुं तो ये वस्तु व्याजबी नहीं तो आउटलिनिंग सिक्वेंस एटले बधीज लाइन बधाज पॉइंट पद्धतिसरना गोठवा स्टेप बाय स्टेप पहलो पॉइंट बीजो पॉइंट तीजो पॉइंट जे सीस्टम सिक्वन्स में आती हो पद्धतिसर नहीं आती ए प्रमाण स्टोरी में सरस मैंने स्टोरी बनाई है पॉइंटर इन हेन्ड वॉज आउटलिनिंग अ सिक्वेंस कॉल हाउ टू राइड अ साइकल एन टॉपिक शू हो हाउ टू राइड अ साइकल तमे साइकल केवी रीते चलावशो आ स्टोरी टाइटल हो तो ये आखी हाउ टू राइड अ स्टोरी है एना बदाज सेंटेन्स पद्धतिसरना गोठवी ने स्टेप बाय स्टेप एक एक वाक्य बोले चे. तो ये शुरुआत करे नाउ वेन यू गेट ऑन योर बाइसिकल मैं तमने कीधु ने तो ये शुरुआत एवं करे कि नाउ हवे ज्यारे वेन यू गेट ऑन योर बाइसिकल हवे ज्यारे तमे तमारी साइकल पर बेसो चढ़शो चलावानी शुरुआत करशो त्यारे ही बिगिन एने आ वाक्य थी शुरुआत करी मैं तमने पहला कीधु कि योर साइकल क्या है इं वॉल्ट डिज़्नी ने अटकवशे अने पछी थोड़ू चेन्ज करावशे वॉल्ट स्टॉपिंग तरत ज वॉल्ट डिज़्नी ने स्टॉप करे छे कोने स्टोरी मैंने जे हाउ टू राइड अ बाइसिकल तमे साइकिल केवी रीते खरीदशो ए स्टोरी छे एनी सीस्टम कहता हो छे तो पहली शुरुआत शू करे छे वेन यू गेट ऑन योर बाइसिकल ज्यारे तमे तमारी साइकल पर बेसो तमारी साइकल महत्वनो छे तो ज्यारे ए आ वाक्यनी शुरुआत करे छे वॉल्ट तरत एने अटकावे छे चेन्ज योर बाइसिकल टू अ बाइसिकल चेन्ज योर बाइसिकल टू अ बाइसिकल तमे जे शब्द यूज कर्यो छे योर बाइसिकल एना बदला में तमे खाली साइकल यूज करो आ पॉइंट बहु खूब महत्वनो छे मैं तमने हमणां कीधुं विद्यार्थी मित्रों के योर बाइसिकल केवा पाछळनो इरादो शुं हतो कि जो तमे बायचांस मानो कि तमे योर बाइसिकल कहो छो तो एवा जे बाळको छे कि जेनी पासे साइकल नथी एने खूब ज दुख लागे छे तो योर बाइसिकल न केवा पाछळनो एनो इंटेन्शन शुं हतो कि एवा बाळको जे छे कि जेनी पासे साइकल नथी एने दुख लागवुं जोईए नहीं एटले माने के छे चेन्ज योर बाइसिकल टू अ बाइसिकल तमारी जे साइकल छे एने तमे चेन्ज करी खाली साइकल यूज करो ही सेड रिमेम्बर एवरी किड किड एटले बाळक एवरी किड इज अनफोर्च्युनेट फोर्च्युनेट एटले नसीब नसीबदार
એવરી કિડ્સ ઇઝ અનફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ બાઇસિકલ ઓફ હિઝ ઓન. વર્લ્ડ ડિઝની આ જે થિંકિંગ પાવર છે, તમે જુઓ કેટલું સ્ટ્રોંગ થિંકિંગ છે, કેટલું એનું વિચારવાની શક્તિ પ્રબળ છે. કારણ કે બધા જ બાળકોને વિશે વિચારે છે. એ સ્ટોરી મેને શું કહે છે કે એવરી કિડ, દરેકે દરેક બાળક ઇઝ અનફોર્ચ્યુનેટ, દરેકે દરેક બાળક એટલું નસીબદાર હોતું નથી. ઇનફ ટુ હેવ બાઇસિકલ, દરેકે દરેક બાળક એટલું નસીબદાર હોતું નથી કે જેની પાસે પોતાની સાયકલ હોય. તો તમે જસ્ટ એટલું વિચારો કે એ જ્યારે ટીવી ઉપર જ્યારે સ્ટોરી કહેતા હોય છે ત્યારે પણ એ નાના નાના પોઈન્ટનું ધ્યાન રાખે છે કે એકઈ એવો પોઈન્ટ છે કે જે હ્યુમન બિંગ્સ એઝ વેલ એઝ નાના બાળકોને નુકસાન થવું જોઈએ નહીં, મેન્ટલી એ હર્ટ થવો જોઈએ નહીં. અહીંયા તો નાના બાળકની વાત છે, એટલા માટે નાનામાં નાનો પોઈન્ટ પણ એટલો ઓબ્ઝર્વ કરે છે, એટલો ધ્યાન રાખે છે કે નાના બાળકોને સેજે હર્ટ થવું જોઈએ નહીં. તો આ એક વસ્તુ પર તમે વિચારો કેટલી નાની નાની પોઈન્ટ ઉપર ધ્યાન રાખીને આખી સ્ટોરી બનાવતા હશે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડની સ્ટોરી પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. તો એ એવું કહે છે કે જે ડિઝનીલેન્ડની સ્ટોરી છે એ પરહેપ્સ કદાચ બેટર ધેન એનીથિંગ એલ્સ. બેટર ધેન, વિદ્યાર્થી મિત્રો અહીંયા બેટર ધેન એટલે ડિગ્રી યુઝ થઈ છે. ડિગ્રીના ત્રણ પ્રકાર જે આપણને ખબર છે, પોઝિટિવ, સુપરલેટિવ અને કમ્પેરેટિવ. તો ત્રણ ડિગ્રી આપણે દસમા ધોરણમાં અગિયારમા ધોરણમાં તમે શીખીને આવ્યા છો, તો બારમા ધોરણમાં પછી ચાલે છે. તો ત્રણ ડિગ્રી છે, સૌથી પહેલી પોઝિટિવ, બે વસ્તુ ઇક્વલ હોય, ઇક્વાલિટી, સરખી સરખી, તો એઝ વિશેષણ એઝ. અને ડિગ્રીમાં હંમેશા વિશેષણ ખૂબ જ મહત્ત્વનું હોય છે. તો બે વસ્તુ સરખી છે તો એઝ વિશેષણ એઝ, ત્યારે યુઝ થાય છે પોઝિટિવ ડિગ્રી. અહીંયા તમે જો બેટર ધેન, ઈઆર ધેન, અને કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું થાય, એક વસ્તુ કરતાં બીજી વસ્તુ વધુ સારી, એક વસ્તુ કરતાં બીજી વસ્તુ વધુ સારી, એક વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિ વધુ ચડિયાતો હોય, તો એક કરતાં બીજું વધુ સારું ચડિયાતું, ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી યુઝ થાય છે. અને કમ્પેરેટિવ ડિગ્રીને શોર્ટલી યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું, વિશેષણ પાછળ ઈઆર પ્રત્યે લાગે, ઈઆર અને પછી ધેન, આ બે વસ્તુ ફરજિયાત શોર્ટકી છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર ધેન, પણ ઈઆર ક્યાં લાગે, વિશેષણ પાછળ. સમજો બેટર ધેન એનીથિંગ એલ્સ, તો ડિઝનીલેન્ડની સ્ટોરી કદાચ બીજા બધા જ બીજી બધી સ્ટોરી કરતાં ખૂબ જ સ્ટોરી સારી સાબિત થશે. તો સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, દરેકે દરેક વસ્તુ કરતાં ડિઝનીલેન્ડની સ્ટોરી બિલકુલ તદ્દન બધાથી જુદી અને સારી હશે. કે જેની અંદર ઇલ્યુસ્ટ્રેટ વર્લ્ડ્સ વિઝન એન્ડ ઇઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન. ઇલ્યુસ્ટ્રેટ, પ્રભાવ પાડવો, કારણ કે ડિઝનીલેન્ડની સ્ટોરીમાં ઇલ્યુસ્ટ્રેટ વર્લ્ડ વિઝન, કારણ કે વર્લ્ડનું જે વિઝન હતું, વર્લ્ડની જે દ્રષ્ટિ હતી, વિઝન એટલે દ્રષ્ટિ, વર્લ્ડની જે દ્રષ્ટિ હતી, વર્લ્ડની જે વિચારવાની જે શક્તિ હતી, એ બધાનો પ્રભાવ ડિઝનીલેન્ડની સ્ટોરીમાં જોવા મળતો હતો. આ જ્યારે સ્ટોરી આપણે સ્ટાર્ટ થયું ત્યારે મેં તમને કીધેલું કે આપણા ભારતના લીડરમાં જે ડૉક્ટર સાયન્ટિસ્ટ હતા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, એક એવા વ્યક્તિ થઈ ગયા કે જેને ભારતમાં પ્રોગ્રેસ કરવામાં એનું જે સ્ટ્રોંગ ડિટર્મિનેશન, દ્રઢ મનોબળ અને ભવિષ્ય જોવાના, ભવિષ્યની સ્થિતિ અત્યારથી જોઈ શકતા હતા. તો એનું એક્ઝામ્પલ આપણે વોલ્ટ ડિઝનીને આપી શકીએ. તો એટલા માટે એ કહે છે કે ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ વિઝન, વોલ્ટનું જે દ્રષ્ટિ હતી, ભવિષ્ય જોવાની ક્ષમતા, કે જાદુ મેજિશિયન યા એવા કોઈ વ્યક્તિ નહોતા, પણ એટલું એમનું માઇન્ડ એટલું પાવરફુલ હતું, એ એટલું મેનેજમેન્ટમાં માનતા હતા કે અત્યારની પરિસ્થિતિ આવી છે તો આવનારા દિવસોમાં, ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી હોવી જોઈએ, તો એના અનુસંધાનમાં આપણે કેવા કાર્ટૂન બનાવવા જોઈએ કે જેથી માણસો એને દિલથી એક્સેપ્ટ કરે. એટલે મને કહે છે ઇલ્યુસ્ટ્રેટ વર્લ્ડ્સ વિઝન, વર્લ્ડનું જે વિઝન હતું, વર્લ્ડની જે દ્રષ્ટિ હતી, એનો પ્રભાવ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડમાં જોવા મળતો હતો. એન્ડ હી સ્ટબર્ન ડિટર્મિનેશન, સ્ટબર્ન એટલે મક્કમ, એકચ્યુઅલી સ્ટબર્ન એટલે જીદી થાય, હી સ્ટબર્ન ડિટર્મિનેશન, ડિટર્મિનેશન એટલે દ્રઢ મનોબળ. તો સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડની અંદર એની જે દિવ્ય દ્રષ્ટા હતી, ભવિષ્ય જોવાની ક્ષમતા, એટલે કે પોતાના મેનેજમેન્ટ થ્રુ, તો
એક વસ્તુ જોવા મળતી હતી એન્ડ હી સ્ટબર્ન ડિટર્મિનેશન એનું અને એનું જે જિદ્દી મનોવરણ હતું એક વસ્તુ નક્કી કરી કે આપણે આ કાર્ય પૂરું કરવું છે એટલે કોઈ પણ કિંમતમાં એટ એની કોસ્ટ એ કાર્ય પૂરું કરવાનું જો પછી એના માટે ભલે આપણે ગમે એટલું સ્ટ્રગલ કરવું પડે ગમેલી મહેનત કરવી પડે ડે નાઇટ મહેનત કરવી પડે કોઈ લેવા દેવા નહીં પણ મહેનત કરીને એ કામ પૂરું કરવું એવો દૃઢ મનોબળ હી સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન કારણ બિલીવ ઇન માનું એમના જે એમને જે વસ્તુ માનતા હતા અને એ જે વિચારોમાં માનતા હતા એ વિચારોની અંદર એની દૃઢ મનોબળ અને ભવિષ્ય જોવાની ક્ષમતા ઓબ્વિયસલી જોવા મળતી હતી અને આ બધાનો પ્રભાવ જે સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ છે એની અંદર આપણને જોવા મળતો તો આપણે અહીંયા વિચારી શકીએ વિદ્યાર્થી મિત્રો એનું દિવ્ય ભવિષ્ય જોવાની ક્ષમતા અને દૃઢ મનોબળ એટલું બધું મક્કમ હતું કે કોઈ પણ વસ્તુ ફૂલફિલ કરવા માટે મક્કમ નિર્ણય લે કરી લે તો એટ એની કોસ્ટ કોઈ પણ કિંમતે એન્ડલેસ સ્ટ્રગલ કરીને પણ એ પૂરું કરતા હતા તો એ બધી જ વસ્તુ એમના વિચારોમાં આપણને જોવા મળતી ફોર યર્સ ઘણા બધા વર્ષો માટે વર્લ્ડ હેડ ક્વાઇટલી નર્સ હવે એકચ્યુઅલી અહીંયા જે નર્સ શબ્દ છે એ આપણે હોસ્પિટલમાં યુઝ થાય એ નર્સ નથી યર નર્સ એટલે કે મનમાં પોસવું મનમાં વિચાર કરવો મનમાં વિચારીને રાખેલું આપણે કોઈ માનો કે કોઈ અત્યારના સમયમાં કોઈ ભવિષ્યનો વિચાર હોય કે હું મોટો થઈને આવો પ્લાન કરીશ તો આપણે કેમ અત્યારે માઇન્ડની અંદર એવા વિચારો વિચારીને સંગ્રહ કરેલા હોય છે તો હિયર નર્સ એટલે મનમાં વિચારવું અથવા મનમાં પોસવું તો ફોર યર્સ વર્ષો સુધી વર્લ્ડ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક અમ્યુઝમેન્ટ પાર્ક એટલે આનંદ પાર્ક તો વર્ષો સુધી એને એના માઇન્ડની અંદર એક નવું જ પ્રકારનું એવું અમ્યુઝમેન્ટ પાર્ક ઊભું કરવું કે જે દુનિયા માટે એક એક્ઝામ્પલ સાબિત થાય એવો વિચાર એમણે વર્ષો સુધી એના માઇન્ડમાં લઈને મૂકેલો હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ લેક્ચરમાં અહીંયા સ્ટોપ કરીએ છીએ અમ્યુઝમેન્ટ પાર્ક સુધી પછીના લેક્ચરમાં અહીંથી કન્ટિન્યુ કરશું.